આગળ વધીએ અને હવે થોડું ઝોન વાઇઝ ફરી એકવાર સમજવાની કોશિશ કરીએ કયા પ્રકારના અપડેટ્સ અત્યારે સામે આવતા જોવા મળી રહ્યા છે તો નજર કરીશું મધ્ય ગુજરાત ખાસ તમે જુઓ રિવરફ્રન્ટ પર અલગ અલગ તસવીરો તમને જોવા મળી રહી છે છપ્પન બેઠકો ઓગણીસ બેઠકોનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને અહીંયા થતો જોવા મળી રહ્યો છે ચાર બેઠકો કોંગ્રેસને મળી છે જે અઢાર બેઠકોનું નુકસાન બતાવે છે આમ આદમી પાર્ટીનું ખાતું મધ્ય ગુજરાતમાં ખુલ્યું નથી અન્યોને એક બેઠક મળી છે હવે આવો ઉત્તર ગુજરાત આ તમને જોવા મળી છે સૂર્યમંદિર સૂર્યમંદિર ખાતે તમને જોવા મળશે કે ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ જેટલી બેઠકો જે છે તે તમને ભારતીય જનતા પાર્ટીને ફાળે જતી જોવા મળશે જે નવ બેઠકોનો ફાયદો બટાવે છે એટલે ગયા વખતે જે પાટીદાર આંદોલન થયું હતું અનામત આંદોલન આંદોલનને ત્યારબાદની પરિસ્થિતિ તમને રિકવર થઈ છે કોંગ્રેસને સાત બેઠકો આમ આદમી પાર્ટીનું ખાતું અહીંયા પણ ખુલ્યું નથી એટલે આ બીજા તબક્કામાં આમ આદમી પાર્ટીને કોઈ પણ વોટ ખાસ મળ્યા નથી સૌરાષ્ટ્ર કચ્છ નું અપડેટ તમને આપી દઈએ પિસ્તાળીસ બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળી ગઈ છે કોંગ્રેસને ચાર બેઠકો મળી છે છવ્વીસ બેઠકોનું બહુ મેજર નુકસાન આ વખતે સૌરાષ્ટ્ર કચ્છમાં આમ આદમી પાર્ટીને ચાર બેઠકો મળી છે અન્યોને ફાળે એક બેઠક તમને જોવા મળશે અને હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર તમે જોઈ લો ખૂબ જ સરસ અહીંયા દક્ષિણ ગુજરાત તરફથી ખાસ સંકેતો છે કે તેત્રીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને જેમાં આઠ બેઠકોનો ફાયદો છે અહીંયા નુકસાન થયું છે માત્ર એક બેઠક કોંગ્રેસને મળી છે સાત બેઠકનું નુકસાન આમ આદમી પાર્ટીને એક જ બેઠક તમને અહીંયા ખાસ ભણતી જોવા મળી રહી છે